આવા માતાજીના તહેવાર હોય અને મહાદેવી આદ્યા શક્તિ કળી કાળની દેવી મારી મા દશા દસમો અવતાર આપણી કાળીવેલ નાથ નહીં પણ અઢારે આલમ જોકે પોતાના દીકરા પડતા હોય ને એટલો હરખ ન હોય અને આ દેવીનો તહેવાર આવે ને એટલો હરખ થાય બેનું દીકરીયું ને હર કોઈ સમાજમાં બધે માતાજીની ભક્તિ છે ને માતાજીની ભક્તિ એવી છે મહાદેવી મારી મીનાવાળાના રાજની દેવી એની સેવા જાય નહીં ભલે પાસે હોય ન હોય ઘરમાં દાણો ન હોય પણ આ દેવીનો તહેવાર આવે ને તેનો ખોળે કરવાની બાપ ન હોય ને તો દેવી આગળ ટકોરો પાડે મહાદેવી આગળ મારી મા દશા આગળ મળી કે નમૂળિયાની મૂડી કહેવામાં કીધી છે કે દેવી નમૂળિયાની મૂડી છે ઘરમાં ખોરી જાહેર ન હોય ને અને માતાજીનો ટેમ આવી જાય એની વેળા આવી જાય એની વખત આવી જાય તેથી એને હરખ આવે એને ભાવ આવે એ મળી આવડ્યા ન આવડ્યા છે અને તારી ભક્તિ કરી તો ન શકી પણ કુવાને કુવાના કાંઠે માતાજીની વાર્તા એવું ઘણી છે એના ઇતિહાસો ઘણા છે એના પરસાય ઘણા છે પણ અત્યારે હાલ થકી મીનાવાળા છે ને આજથી 700 વર્ષ પહેલા એ મિલન કરી રાજ્ય મીનાવાળા નું હતું 700 વર્ષ પહેલા મિલન ધામ હતું એ રાજ હતું એમાં પાણીનો પૂર આવ્યો અને આખું રાજ્ય તણાઈ ગયું આજે મીનાવાળા અત્યારે મંદિર હાલમાં છે આ એની પાછળનો ઇતિહાસ છે મારી માં શાંતાનો ઇતિહાસ છે પાણીના પૂરની માલતા પથ્થર તણાતો આવ્યો પથ્થર મૂર્તિ હતી માં દશામાં જે હાલ થકી અત્યારે હાલમાં જે મીનાવાળા મંદિર છે ને એ પથ્થર પછી મંદિર બન્યું છે અને નાનેથી આવ બચપનથી માં શારદા માતાજીની ભક્તિ કરતા હતા દશામાં દેવીની સેવા કરતે એમાં આવો ટાઈમ આવ્યો માતાજીનો તહેવાર આવ્યો પોતાની માને કે માં શારદા કે મારી કે મારે માતાજીના ઉપવાસ કરવા છે પોતાની માં કહે છે કે બેટા તું આ નકોડા ઉપવાસ ન કરીએ અને હજી તું નાની પડી છે અંદર વયાવો પતિમાં અંદર વયાવો વયાવો જીરા ડોહા અંદર વયાવો ખરી પછી બાર વયા જજો આંતર વયાવો
કરે કે મારે ઉપવાસ કરવા છે માં શારદા. એ ના નો હોય, એ આઈકા વયાવો. પોતાની માં આગળ હઠ કરે કે મારે ઉપવાસ કરવા છે. પોતાની માય ના પાડે, બાપુ ના પાડે કે બેટા તારી ઉંમર નાની છે, તું હજી ઉપવાસ કરી શકે ને, એટલી તારી ઉંમર નથી. તેથી મારી માં શારદાએ નબળ બની નિહાંગો નાખ્યો કે મારું કોઈ નહીં, મારું કોઈ સાંભળે નહીં. પોતાના મા બાપ કહે છે કે ગામની મારી પાસે દૂધ દઈ આવી કે જા દૂધ લેવા જાય. એમાં જેટલો ઓછો ઘટ્યો હું કરી નાખીશ. પાણી પી જાય વેળા નો માર્યો હશે આવી જાય, પરબડી પવિત્ર થઈ જાય બાપ. અને આ રામનગર પ્લોટિંગ વિસ્તાર રમેશભાઈ એની એવી ભક્તિ છે. આ માતાજી આગળ માતાજીના એક સમય એવો હતો, આજથી 10 વર્ષ પહેલા એની આગળ વાત સાંભળેલી, એની આગળ કાંઈ નહોતું, હારા વસ્ત્રે નહોતા, હારા કપડાએ નહોતા, ખાવા ધાને નહોતો. તેથી આની આ દેવી આગળ એને મળી, હું તો એકલ માણસ હો, નબળ્યો છો, મારી આગળ કાંઈ નથી, પણ આજે દીદી જે કાંઈ તારી ભક્તિ થશે એ કરીશ બાબા. આવતા વર્ષે એને દોરા હતા અને આ વર્ષે એને કાંઈ માતાજીના દોરા નહોતા ને, કોઈ છતાંય મને કીધું મહેશભાઈ આપણે પ્રોગ્રામ રખાય. મેં કીધું ભાઈ તારો ભાવ હોય તો રખાય, પણ માતાજી માં તો ભાવ હોય ને, તો એને દીધેલા. અને એ આપણું રાખે નહીં, દેવીઓ આપણું ઉધાર ન રાખે, બાકી ન રાખે. કભી લોકો કહેશે ને કે નામ રહંતા ટકરા, નાણા નહીં રહન કીર્તિ હુંડા, કોટડા પાડ્યા નહીં પડન. એ બીજા નહીં આવડા ગરીબાઈ વિશ્વાસ ના. શરૂઆતમાં પહેલા એક આપણે માતાજીની નાની એવી એક આરતી કરી, પછી જગદંબા માતું જો ગણી મારી જપુતિયા રોજા અખંડ માતાજી તારા દીવડા બળે, મારી પરગટ પીખડિયા પોયા અખંડ માતાજી તારા દીવડા બળે, માડી પર ગટ સોયા પોયા એ લાખ લાખ દીવડાની દશામાની આરતી.
ना भावती जय जय माता दी जय माता दी जय माता दी।